दमण लायंस क्लब परिवार ने कांजी भाई फेटा की स्मृति में मनाया सीनियर सिटीजन डे। दमण लायंस क्लब परिवार ने स्व कांजी भाई फेटा की स्मृति में सीनियर सिटीजन डे मनाया। होटल दरिया दर्शन में आयोजित सीनियर सिटीजन डे कार्यक्रम में कलेक्टर संदीप कुमार, लायंस रीजन चेयरपर्सन रमेश सिंह देसाई, लायोनेस रीजन को ऑर्डिनेटर मीना तवत, दमण सीनियर सिटीजन कौंसिल के प्रमुख चंद्रकांत दलाल, होटल दरिया दर्शन के मालिक नवीन फेटा सहित महानुभवों की मौजूदगी रही। इस कार्यक्रम में इस वर्ष 75 वर्ष की आयु के होने वाले वरिष्ठ नागरिकों का शॉल ओढ़ाकर मेहमानों ने स्वागत किया। लायंस प्रेसिडेंट खुशमन ढिमन ने भी इन वरिष्ठ नागरिकों को पुष्पगुच्छ भेंट कर और पेपर की बैग देकर सम्मानित किया। लायंस प्रमुख खुशमन ढिमन ने प्रशासन के नो प्लास्टिक कैरी बैग मुहिम पर लोगों से कहा कि प्लास्टिक थैलियों से पर्यावरण को नुकसान पहुँचता है, इसलिए हमें प्लास्टिक कैरी बैग के इस्तेमाल से परहेज करने की जरूरत है। लायंस परिवार के अन्य वक्ताओं ने भी प्रासंगिक संबोधन किया। जी आज हमें छेल्ला 70 वर्ष से ये सीनियर सिटीजन डे એટલે કે વડી દિન ઉજવીએ છીએ જેનો આજે પ્રોગ્રામ હતો અને આ પ્રોગ્રામમાં અમારા જે નવીનભાઈ પેટા હોટલના માલિક છે સ્પોન્સર છે અને જે વડીલો 75 વર્ષ પૂર્ણ કરે છે એનું આજના દિવસે અમે સન્માન કરીએ છીએ તો ફેલિશિટ કરીએ છીએ તો આજે એમનું સન્માન થયું। આ સાથે સાથે આ વર્ષે આમાં અમે એક નવો પ્રોજેક્ટનો ઉમેરો કર્યો છે કે દમણ પ્રશાસન એક નો પ્લાસ્ટિક કેરી બેગનું અભિયાન ચલાવી રહ્યું છે જે 1 તારીખથી ઓલરેડી શરૂ થઈ ગયું છે તો એ માટે પણ અમે આજે અમારા ચીફ ગેસ્ટ તરીકે આપણા દમણ જિલ્લાના કલેક્ટર શ્રી સંદીપ કુમારને બોલાવ્યા હતા અને એમણે પણ એ બાબતે ટિપ્સ આપી કે જેમ બને એમ પ્લાસ્ટિકની બેગ તો વાપરવી જ નથી પણ જેમ બને એમ જીવનમાં પ્લાસ્ટિક પણ ઓછું કરો અને લાયન્સ ક્લબે એમને બાંહેધરી આપી છે કે લાયન્સ ક્લબ દમણ એમને સંપૂર્ણ સહયોગ આપે છે આપશે અને આ માટે લાયન્સ ક્લબે પોતાનું એક પૂરા 1 તારીખથી 7 તારીખ સુધીનું અભિયાન ઓલરેડી શરૂ કરી દીધું છે। 1 તારીખે લાયન્સ ક્લબ દ્વારા બીચ ક્લિનિંગ અને આજે પણ ઇવન અમે જે અમારા વડીલોનું સન્માન કર્યું તો એમને અમે શોલ આપી પણ સાથે સાથે એમને પ્લાસ્ટિક બેગની જગ્યા પર અમે પેપર બેગનું વિતરણ કર્યું અને તમે આજે જોશો તો કદાચ પછાડી જે અમારું બેનર અમે શરૂઆત કર્યા છે એ પણ કાપડના પેઇન્ટિંગ બેનર છે, ફ્લેક્સના નથી। એટલે અમે ધીમે ધીમે જેમ કરીએ એમ સંપૂર્ણપણે પ્લાસ્ટિક જીવનમાં ઓછું કરીને એને નેસ્તનાબૂદ કરવાની કોશિશ કરી રહ્યા છે જેથી કે આપણા પર્યાવરણનું ક્લીનનેસ જળવાઈ રહે ને એ માટે અમે કાર્યરત રહેશું। આભાર કુસુમભાઈ। આ ઇવન અમે આવતીકાલે અમે જરી સ્કૂલમાં જવાના છે અને ત્યાં અમારા લાયન્સ પરિવાર તરફથી જરી સ્કૂલને એક વોટર કુલર વોલ્ટાસ મેકનું અમે આપી રહ્યા છીએ અને કાલે એનું ઇનોગ્રેશન થશે અને એ ટાઈમે અમે એ સ્કૂલના બાળકોને ગેટ ટુગેધર કરી અને એમને પણ અમે પ્લાસ્ટિકની જે ઓલ્ટરનેટિવ પેપર બેગ જે અમે બનાવી છે ઓલરેડી તે આપશું અને એમને કાલે અમે સમજાવશું એટલે એ મેસેજ પણ અમે બચ્ચાઓમાં પણ આપશું।